अड़ी सको
યોગ્ય નથી પણ આપણે અડી શકીશું અને આપણે સાપ તો સાપ પાસે જતા પણ આપણને ડર લાગે તો કે અડકવાના નથી સાપને આપણે અડકવાના નથી બકરી તો આપણે બકરીને અડી શકવાના છે તમે અડી શકો છો બકરીને અને અડક્યા નથી પણ અડવાના છો અડી શકવાના છો તો કે ઊંટ ઊંટને પણ આપણે અડી શકવાના છે આપણે કોઈ જગ્યાએ જઈએ તો ઊંટ પર સવારી કરે છે એટલે અડી શકવાના છે આપણે તો તમે વીછી વીછી પણ એવી વસ્તુ છે કે આપણે એની પાસે જઈએ નહીં એ પણ આપણને ડર લાગે આપણે ઘણા પ્રાણીઓના નજીક કરડવાના કે નુકસાન થવાના ડરથી પાસે જતા નથી જુઓ આપણે એવા ઘણા પ્રાણીઓ હોય કે આપણે એની નજીક કરડવાની ભીખે જતા નથી કે આપણે જઈશું તો આ ઘરોળી ઘરોળી પાસે પણ આપણે ઘરોળીના કરીશું ખરે એટલે ખસશે ખરી પણ આપણે એને અડકવાના છે ઘરોળી ના કે આપણે બચકું ભરી જાય એની આપણને ભીખ લાગે છે કે આપણે ઘરોળીને પણ અડી શકતા નથી કારણ કે આપણને ડર લાગે છે ઘણા પ્રાણીઓને આપણે અડી શકીએ છીએ તે આપણા ઘરમાં કે આપણી આસપાસ રહે છે જેના કૂતરો બિલાડી સસુ બધા આપણી આસપાસ પણ રહે છે તેમાંના ઘણા થોડા પ્રાણીઓ આપણી મદદ કરે છે તો જુઓ આપણે જોયું તું ને કે આપણે બિલાડી તો ઉંદરનો ત્રાસ દૂર કરે છે કૂતરો તો આપણા ઘરની ચોકી કરે છે ગધેડું પડે તો આપણો ભાર ખેંચી જાય કોઈ પણ વસ્તુ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં ગધેડો મદદરૂપ થાય છે તો આ રીતના એ લોકો દરેક પ્રાણી આપણને કંઈક ને કંઈક રીતે ઉપયોગી હોય છે અને પ્રાણીઓના ચામડામાં આપણને પણ ઉપયોગી હોય છે કે એમનાથી ચામડામાંથી આપણને બધું વસ્તુઓ બનાવી શકીએ છીએ હવે આગળ જુઓ ડાળીનો બગીચો પાન નંબર 135 ઉપર રાણી આપેલી છે કોણ આપેલું છે રાણી અને એનો બગીચો આપેલો છે રાણી આપેલી છે અને એનો આ રાણી છે અને એનો બગીચો આપેલો છે હવે બગીચાની અંદર એને એક રખેવાળ રાખે છે બગીચો સાચી એવો માળી રાખ્યો છે શું કહેવાય બગીચો સાચી એને માળી રાખ્યો છે તો એ બગીચાને ના જે ફળો હોય એ કેટલા છે કોણ ખાય છે શું કરે છે એના વિશે દેખભાળ રાખે છે બગીચાની સંભાળ રાખે છે એટલે કે રાણી એના બગીચા રાણી ના પેલો માળી બગીચાની સંભાળ કેવી રીતના રાખે છે રાણી એને શું હુકમ કરે છે એના વિશે આપણે જોઈએ કે રાણી નો બગીચો શું છે રાણીનો બગીચો જોવાનો છે તો આપણે જોઈએ માળી રાણીના બગીચામાં કેરીઓ લાગ્યો માળી રાણીના બગીચામાં કેરીઓ લાગ્યો કેટલી સરસ કેરીઓ છે શું કે છે કેટલી સરસ કેરીઓ છે રાણીજી જો પંખીઓ ખાઈ ગયા ન તો આના કરતા બમણી કેરીઓ એ શું કે છે કે રાણી રાણીજી એમ કે એમને જોયું કે કેરી કેટલી સરસ છે તો કે આ પંખીઓ ખાઈ ગયા જો ખાઈ ના ગયા તો બધી ઘણી બધી હોત શું કહ્યું તે પંખીઓ કેરી ખાઈ ગયા તો તમે પંખીઓની પંખીઓને બગીચામાં કેમ આવવા દીધા માળી કે રાણી કે છે એના માળીને કે તમે પંખીને આમ કે બગીચામાં કેમ આવવા દીધા કે બગીચામાં આમથી થોડા આવે તો ઉડીને આવે તો પાછા એ રાણી કે છે ને કે એને બગીચામાં તમે કેમ આવવા દીધા મને માફ કરો હું એક પણ પંખી બગીચામાં આવવા નહીં દઉં પછી માળી શું કે છે કે રાણી તમે મને માફ કરી દો હું હવેથી કોઈ પણ એમ કે પંખીને બગીચામાં આવવા નહીં દઉં હવે જુઓ ગયા વર્ષ કરતા ઓછી કેરીઓ છે શું કે છે રાણી કે છે કે ગયા વર્ષ કરતા ઓછી કેરી છે તમે પંખીઓને બગીચામાં આવતા કેમ ના રોક્યા રાણીને એવું થયું કે ગયા વર્ષે આવી રીતના પંખીઓ આવતા હતા એમ કે એટલે આ વર્ષે પણ પંખીઓ આવે છે તો આ વખત વધુ પંખીઓ આવી ગયા છે ને આપણી કેરી બધી ખાઈ ગયા છે એટલે ગયા વર્ષ કરતા ઓછી કેરીઓ છે એટલે તમે પંખીઓને બગીચામાં શા માટે આવવા દીધા કેમ આવવા દીધા રોક્યા કેમ ના એમ કે તો બીજા વર્ષે એમનું જોઈએ તો કે રાણીજી મેં તમને રોક્યા હતા શું કે છે મેં તેમને રોક્યા હતા મેં એક પંખી આવવા ન દીધું એ શું કે છે કે મેં તો એ પંખીઓને રોક્યા અને એક પણ પંખી આવવા ન દીધું પરંતુ આ વર્ષે કીડાઓ કેરીઓ ખાઈ ગયા છે કોણ કીડા આપણે કેરી પાકી હોય ને અને મીઠી કેરી હોય એની અંદર કીડા પડે છે એમ કે આ વર્ષે તો પંખીઓને મેં એક પણ આવવા નથી દીધા પણ કીડાઓ આવી ગયા છે અને એ ખાઈ ગયા છે તો જુઓ અહીંયા આગળ કેરીનું ચિત્ર
ચિત્ર આપેલું છે અને આ ચિત્રની અંદર અહીંયા ઘર કીડા પણ દેખાય છે આ નીચેના ચિત્રમાં તમે જુઓ તો કીડા પણ અંદર આપેલા છે તો કેરીઓ કોણ ખાઈ ગયું કીડા ખાઈ ગયા છે આ ચિત્રમાં દેખાય છે ને તમને દરેક બાળકને આ કેરીઓ કીડા ખાઈ ગયા છે જો ત્યાં પંખીઓ હોત તો તેઓ કીડાઓને ખાઈ જાય જો પંખીઓ અહીંયા હોત તો કે કીડાઓને ખાઈ જાત અને આપણે ઘણી બધી કેરીઓ ગુમાવી પડત નહીં જો પંખીઓને આપણે આવવા દીધા હોત તો આ જે કીડા હોય ને તે ખાઈ જાત કેમ કે પંખીઓ પણ આપણે પંખીઓને આવવા ના દીધા એટલે આવું થયું છે એટલે આપણે આ વખત આ રીતે નુકસાન થયું છે પહેલા શું હતું કે પંખીઓ ખાઈ ગયા હતા એટલે એના મનમાં એવું કે આ પંખીઓ ખાઈ જાય છે એટલે પંખીઓ તમે આવવા દેશો નહીં બીજા વર્ષે તો કે પંખીઓને આવવા નથી દીધા એટલે કીડા પડી ગયા છે અંદર શું છે કીડા છે પંખીઓ આવે તો કીડાઓને ખાઈ જતા હતા પણ આ વખત તો પંખીઓ આવ્યા નથી એટલે કીડાઓને લીધે કેરીઓ ઓછી થઈ છે સાના લીધે એટલે આપણે કે આ વખતે શા માટે આપણે કેરીઓ આપણે બધી ગુમાવી પડીએ તો કે કીડાઓ કેરીની અંદર કીડાઓ હતા એના લીધે આપણને કેરી ઓછી મળી છે તો આ રીતના રાણીના બગીચા વિશે જોયું કે રાણીનો બગીચો અને બગીચામાં રાણીએ આવી રીતના માળીને કહ્યું કે તમે આવી રીતના કેમ ઓછી આટલી સરસ કેરી છે તો કે આ વખત ઓછી છે કે પંખીઓ આવ્યા છે તો કે હવે આવતા વર્ષે પંખીઓ ના આવે તમે હવે ફરીથી પંખી ના આવે એની કાળજી રાખજો કે તો કે સારું હવે પંખીઓની જગ્યાએ શું આવ્યું કીડા એટલે કે તમે પંખીને કેમ આવ્યો એટલે ઓછી કેરી થઈ કે મેં પંખીને નથી આવવા દીધા પણ અંદર કેરીની અંદર કીડા પડ્યા છે કીડાને લીધે કેરીઓ ઓછી થઈ છે કારણ કે ખરાબ થઈ જાય એટલા માટે ઓછી છે તો આપણે આ પાઠ 19 આપના સહથી અહીંયા પૂર્ણ થાય છે.